સૌરાષ્ટ્રની રસધારની આ એક વાર્તા છે અને વાર્તાનું નામ છે આહિરની ઉદારતા। આમ તો જુઓ આયર, કા શું છે આ જોડી તો જુઓ, આ આપણો વિક્રમસિંહ ને વહુ સોનબાઈ, અરે એની એકબીજાની માયા તો નરખો, મું મને તો આસુડા આવી જાય છે। આયરાણી અતિ હરકેલી કા થઈ જા સટાણથી, મને આપણું બાળપણ સાંભળ્યું આયર। ભાદરને કાંઠે નાનું ગામડું છે, માક્ષર મહિનાની શિયાળુ સવારની મીઠી તડકીમાં ડોસો ને ડોસી બેઠા છે। ફળિયામાં બે છોકરા એક વાછરડીની કૂણી ડોક પંપાળે છે। બેઉ જણ જાજુ બોલતા નથી, પણ બેઉની આંખો સામસામી હસી રહી છે। બુઢા ધણી ધણિયાણી આ બાળકોને જોઈ જોઈ હરખથી ગળગળા થાય છે। ડોસાનું નામ વજજી ડોસો ને ડોસીનું નામ છે રાજીબાઈ, જાતના આયર છે। ભાદર કાંઠે ખેડનો ધંધો કરે છે, પૈસે ટકે ને વેવારે સુખ્યા છે। આધેડ અવસ્થાએ એને એક દીકરો ને દીકરી અવતરેલ, બીજું કઈ સંતાન નહોતું, એટલે બહુ બચરવાળાનો અંતરાત્મા કદી ન હોય એવો આનંદ વધસી અને રાજીબાઈને થતો હતો। આજે અધૂરું સુખ પૂરું થયું હતું, કેમ કે દીકરા વિક્રમસિંહની નાનકડી વહુ સોનબાઈ પોતાને માવતરથી સાસરે વાઢની શેરડી ખાવા આવી હતી। પાંચેક ગાંવ ઉપરના ઢુકડા ગામડામાં જ એક આબરૂદાર આહિરની દીકરી વિક્રમસિંહનું વેવિશાળ એની સાથે કરેલું। સારે વાર પરબે વજજી ડોસા સોનબાઈને તેડાવતા અને થોડા દિવસો રોકાઈને સોનબાઈ પાછી ચાલી જતી। વિક્રમસિંહ 10 વર્ષનો ને સોનબાઈ 8 વર્ષની, કળ ઝૂગ્યો વા વાયો નહોતો, ભોળા વરવવ આગેથી એકબીજાને જોઈ લેતા, સામસામા મીટ માંડીને ઉભા રહેતા, નિરખતા ધરવ થતો નહોતો, માયા વધતી જ જતી। ચાર જમણ રોકાઈને જ્યારે સોનબાઈ માવીતર જાતી ત્યારે વિક્રમસિંહ એકલો ભાદર કાંઠે ભાગી જઈ છાનો માનો રોયા કરતો, પાછો બીજા પરબની વાટ જોઈને કામે લાગતો, કામ મીઠું થઈ પડતું। રૂપીબન, તું ને મારે માથે ખરેખરું એટ છે? હા ખરેખરું, તો માને અને બાપુને એક વાત કહી દઈશ? શું? કે મારે પરણવું નથી, થાલા મારા વિવાહ કરશો નહીં। રૂપીબેન વિક્રમસિંહની સામે ટગર ટગર જોઈ રહી હસી પડી। લે જા જા ઢોંગીલા, એવું તે કહેવાતું હશે? અમથો તો સોનબાઈ જાય તઈ આસુડા પાડસ। રૂપી મારી બોન, ભલી થઈને હસમાં ને મારું એટલું વેણ બાપુને કહી આવ, મારે નથી પરણવું। પણ કઈ કારણ? કારણ કઈ નહીં, બસ મારે નથી પરણવું, એટલું કહેતા કહેતા વિક્રમસિંહના ડોળા ઉપર જળજળ્યા ફરી વળ્યા। રોઈશીત પડ્યો મારા વીરા, મારા સમ બોનના સમ, ખમા તું ને ભાઈ, તારા મનમાં શું થાય છે બાપા, બોલતો ખરો। એટલું કહીને રૂપી પોતાના ઓઢણીના પાલવથી ભાઈના આંસુ લૂછવા લાગી। ભાઈનું રોતું રૂપાળું મોઢું બે હાથમાં ઝાલી લીધું, ભાઈનો ગાલ ઉપર પોતાનો ગાલ પંપાળીને પૂછવા લાગી, મને મરતી દેખ ભાઈ, બોલ શું છે, સોનબાઈ નથી ગમતી, એનું કઈ હીણું સાંભળ્યું છે? વિક્રમસિંહની આંખમાં આંસુ વહેજા, બેનનું હૈયું પણ કાંઈ સમજ્યા વગર ભરાઈ આવ્યું। 18 વર્ષની ભરજોબન અવસ્થાએ પહોંચેલા દીકરાના વિવાહ માટે બુઢો બાપ તૈયારી કરતો હતો, અને આ પહેલી ને છેલ્લી વારનો દીકરો પ્રણાવવા હરખ થકી ગાંડી ઘેલી બની ગયેલી માએ તો આખા ખોરડા ફરતા ઓળીપા ગાર ગોરમટી દરડા ભરડવા ને ચાકડા ચંદરવાની શોભા વગેરે આદરી દીધું હતું। રૂપીબેન હરતા અને ફરતા ભાઈના ગીતો જ ગાયા કરતી, એમાં આ બીના બની। ભાઈનો સંદેશો લઈ બહેન બાપુ પાસે ગઈ, બોલી, બાપુ ભાઈ કહે છે નથી પરણવું। નથી પરણવું? ડોસો હસી પડ્યો, સાચે જ બાપુ, હસવા જેવું નથી, ભાઈ રોતો તો। ડોસાએ વિક્રમસિંહને બોલાવ્યો, હોકાની ઘૂંટ લેતા લેતા પૂછ્યું, પણ કારણ શું છે? વિક્રમસિંહની પાપણ ધરતી ખોતરતી હતી, એનાથી કાંઈ જવાબ દઈ શકાયો નહીં। તું ને ઠેકાણું ન ગમતું હોય તો બીજે વેશવાળ કરીએ। ના બાપુ, ઈ કારણ નથી। ત્યારે શું કારણ છે? હવે તો હું માંડ બાન એકાદ પછેડી ફાડીશ, અને તારી મા પણ ખેર્યું પાન ગણાય, એમને અવતાર ધરીને પેલો ને છેલ્લો એક લાવો તો લેવા દે બાપ, અમારા મોત સુધરશે। બાપનું દયામણું મોં દેખીને વિક્રમસિંહ ઘડીભર પોતાનું દુઃખ વિસર્યો, ચૂપ રહીને ચાલ્યો ગયો। બાપે માન્યું કે દીકરો માની ગયો, કોઈને બીજો કશોય વહેમ ન ગયો, કોઈને સાચી વાતનું ઓસાણ પણ ન ચડ્યું। લગ્ન થઈ ગયા, 16 વર્ષની સોનબાઈ સાસરે આવી, અંતર ફાટ ફાટ થતું હતું। આજે મેળાપની પહેલી રાત હતી, મીઠી ટાઢ મીઠી સગડી અને મીઠામાં મીઠી પ્રીતડી એવી મહા મહિનાની ગળતી રાત હતી। ચોખ્ખા આભમાં ચાંદો ને ચાંદડા નીતરતા હતા એવી મહા મહિનાની રાતને પોરે બાપુના પગ દાબીને વિક્રમસિંહ ઓળે આવ્યો,
પોતે જાણે ચોરી કરી હોય એમ લપાતો લપાતો આવ્યો, ઉભો થઈ રહ્યો। આશા ભરી સોનબાઈએ ધણીના મો ઉપર લગ્નની પહેલી રાતના તેજ દીઠા નહીં। નાનપણના ઉમળકા જાણે ક્યાં ઉડી ગયા છે, પૂછ્યું, કાયર શું થઈ ગયું? વિક્રમસિંહ ગળગળો થઈ ગયો। થોડી વાર તો વાચા ઉઘડી જ નહીં, હોઠે આવીને વેણ પાછા કોઠામાં ઉતરી ગયા। સોનબાઈ ઢૂકડી આવી, કાંડું ઝાલ્યું, તું મને અડીશમાં એરાણી, હું નકામો છું। કા? હું પુરુષા તણવા નથી, મા બાપને મેં ઘણી ઘણી ના પાડીતી, પણ કોઈએ મારું કહ્યું માન્યું નહીં, કોઈ મારા પેટની વાત સમજ્યું નહીં, તે પણ શું છે, બીજું તો શું કરું, આણું આવે ત્યાં સુધી તો તારે રોકાવું જ પડશે, પછી માવતર જઈને બીજો વિવાહ ગોતી લેજે, મેં તને બહુ દખી કરી, ભાગમાં માંડું મીઠા ન થયું। અરે આયર, આમ શીત બોલો છો, એથી શું થઈ ગયું? કાંઈ નહીં, આપણે બે જણા ભેળા રહીને હરિભજન કરશું। સાંભળીને વિક્રમસિંહનો ચહેરો ચમક્યો, વળી ઝાંખો પડીને બોલ્યો, ના ના, તારું જીવતર નહીં બગાડું। મારું જીવતર બગડશે નહીં, સુધરશે, તમ ભેળી સુખમાં રહીશ, બીજી વાત તું મેલી ગયો। ખોળામાં માથું લઈને મોવાળા પંપાળતા પંપાળતા સ્ત્રીએ પુરુષને સુવાડી દીધો, વિકાર સંકોડીને પોતે પણ નિંદરમાં ઢળી। કોડિયાના દીવાની જ્યોત બે જણાના નિર્દોષ મોઢા ઉપર આખી રાત રમતી હતી। એવી ને એવી નવ રાતો વીતી ગઈ। દસમે દિવસે માવતરને ઘેરેથી સોનબાઈનો ભાઈ ગાડું જોડીને બેનને તેડવા આવ્યો, અને એ દસમી રાતે વિક્રમસિંહે સોનબાઈને રજા દીધી। તું સુખેથી જા, હું રાજી ખુશીથી રજા દઉં છું, હઠ કરમાં ઉયો એને આથમતા વાર લાગશે। આયર, ધક્કો દઈને શીદ કાઢો છો, મારે નથી જવું, તમારી જોડે જ રહેવું છે, મારે બીજું ત્રીજું કાંઈ નથી કરવું। ધણીના પગ ઝાલીને સોનબાઈ ચોધાર રોઈ પડી, એમને એમ આંખ મળી ગઈ। સવારે ઉઠીને ગાડા સાથે પિયરના કુટુંબની જે કોઈ છોડી આવેલી તેની મારફત પોતાના ભાઈને કહેવરાવ્યું કે મને તેડી જશો તો મારું સારું નહીં થાય, મારે લાખ વાતે પણ આવવું નથી, તમે વેળાસર પાછા ચાલ્યા જાઓ। ભાઈને કઈ કારણ સમજાણું નહીં, પણ એને લાગ્યું કે આગ્રહ કરીને બેનને તેડી જવાથી ઘરમાં કઈ કલેશ થવાનો હશે, એટલે એણે વેવાઈને કીધું, વત્સી પટેલ, મારાથી ભૂલમાં તેડમાં અવાઈ ગયું છે, પણ આ તો કમૂરતા ચાલે છે એ વાતનું મને ઓસાણ નહોતું, હવે ફરી વાર તેડવા આવીશ। એટલું કહીને ભાઈએ ગાડું પાછું વાળ્યું। વજસી ને રાજીબાઈ ડોસા ડોસી બે હવે જાણે જંગ જીત્યા હોય એવા સુખના દિવસો વિતાવે છે। સામી ઓસરીએ બેઠા બેઠા બે ડોસલા પોતાની ડાઈ ડમરી દીકરા વહુના દિલનો વળાંક જોયા કરે છે। પરોઢીએ વહુની ઘંટી ફરે, સુરજ ઉગે વહુ વલોણું ઘુમાવે, ભેંસો દોવે, વાસીદા વાળી ફળિયું ફૂલ જેવું કરે, છીક આવે એવું ચોખ્ખું બનાવે, મોતી ભરેલી ઈંઢોણી લઈ અને ત્રાબાળું હેલ્યુનું બેડા લઈ આવે, ને પાછા 10 જણના રોટલા ટીપી નાખે। નાની વહુ વીજળી જેવી ઘરમાં ઝબકારા કરી રહી છે, શું એનું ગરવું મોઢું, સાસુ સસરાને હેતના ઝળઝળે આવી જાય છે, વાતો કરે છે। હવે તો આયરાણી એક વાત મનમાં રહી છે, આ રૂપીને કોઈ સારું ઠેકાણું મળી જાય, એની ફિકર આપણે શી પડી છે આયર, એને ભાઈ જેવો ભાઈ છે, આફાડો રૂપીને ઠેકાણે પાડશે, પોતાના સુખમાં બેનનું સુખ વિસરી તો નહીં જાય ને, પણ મારી ચતુર બહુ ક્યાં વિસરવા દે એવી છે, આયરાણી તો એક અબળખા રહી જાય છે હો, શી આ ખોળો ખાલી છે એ નથી ગમતું, કાલું કાલું બોલતું હોય, ખોળો ખૂનતું હોય, મૂછું ખેંચતું હોય, એવું ભગવાન આપે એટલે બસ, એવા થોડાક દી જોઈએ એટલે સદગતિ આપશે આયર, આપશે મારો વાલો ઈ આપશે, આપણે માથે વાલાજીની મેર છે। સત જુગ્યા વૃદ્ધ ધણી ધણિયાણી આશાને તાતણે જીવ ટીંગાડીને જીવતા હતા, અને માયલા ભેદની ખબર નહોતી એમને। ભાદર કાંઠાની વાડીઓ ગહેકતી હતી, લીલી ઘટામાં પંખી માળા નાખતા હતા, આગે આગે ઉની લૂ વાતી હતી, અને તરસ્યા અણા સાંજવાના જળને લોભે દોડ્યા જતા હતા। વિક્રમસિંહ હાથી હાકતો હાકતો ઉભો રહી જાય છે, સમજ્યા વગર બળદની રાસને ખેંચી રાખે છે, વિચારે ચડે છે, આ અસ્ત્રીના રૂપ ગુણને મેં રોળી નાખ્યા, આવા સોજા શીળને માથે મેં કુવાડો માર્યો, આ બધું મેં શું કરી નાખ્યું, માણસોને મેં વાતો કરતા સાંભળ્યા કે પુરુષાતણ વગરના પુરુષે તો સ્ત્રીના લુગડા પહેરીને પાવૈયાના મઠમાં બેસવું જોવે, નહીં તો 7 જન્મારા એવા ને એવા આવે, હું ભાગી જાઉં, આ અસ્ત્રી પણ મારા ફાસલામાંથી છૂટીને સુખી થશે, પણ મારા ઓશિયાળા મા બાપનું ને મારી પંખણી બોનનું શું થશે। નિસાસો મૂકીને વિક્રમસિંહ વળી પાછો હાતીડે વળગતો,
પણ એને જંપ નહોતો. ચાર પાંચ મહિના આમ ચાલ્યું, એવામાં વધસી ડોસો ગુજરી ગયો. રાજી ડોશી પણ એની પસવાડે નીવ નીકળી ગયા. હવે વિક્રમસિંહનો માર્ગ મોકળો થયો. રાતે જેણે વાત ઉચ્ચારી, તને ઘણા મહિના થઈ ગયા, માવતર ગઈ નથી. તેથી તારો ભાઈ બાપડો કોચવાઈને પાછો ગયેલો. તારા માવતર પણ કોચવાતા હશે, માટે રાજી ખુશીથી એક આટો દઈ આવને. તમે મને ફોસલાવો છો, મારે નથી જવું. ના ના, તું વહેમામાં, હું ભેળો આવું. હા તો જઈ આવીએ. ગાડું જોડીને બે જણા ચાલ્યા સોનબાઈના માવતરને. આજ સોનાનો સૂરજ ઉગ્યા જેવું થયું. પનિયારીઓ અને ચોરે બેઠેલા માણસોના મોમાં પણ એક જ વાત હતી કે કાંઈ જોડલી જામી છે, કાંઈ દિનોના ખૃટ્યો છે. વિક્રમસિંહે પોતાના સસરાને એકાંતે લઈ જઈને ફોડ પાડ્યો, મારે નગર જઈ પાવૈયાના મઠમાં બેસવું છે. હું રાજી ખુશીથી છોડું છું, મેં મહાપાપ કર્યું છે. હવે સારું ઠેકાણું ગોતીને જટ આપી દેજો. વાત સાંભળીને સોનબાઈનો બાપ સમસમી ઉઠ્યો. એણે પણ સલાહ દીધી કે સાચું ભાઈ, નગર જઈને કરમ ધોવો તે વિના ભૂંડા અવતારનો આરો નથી. બાપ બિચારો સોનબાઈના મનની વાત નહોતો જાણતો. એણે માન્યું કે દીકરીના દુઃખનો પણ ઉપાય થઈ શકશે, એણે એ વાત પેટમાં રાખી લીધી. બીજે દિવસે વાળું કરી સૌ સુઈ ગયા. પરોણા તરીકે વિક્રમસિંહની પથારી તો ફળીમાં જ હતી. ચોમાસાની રાત હતી, મેં વરસતો હતો. કોઈ સંચળ સાંભળીને જાગે એવું નહોતું. એવે ટાણે ગાડું જોડીને વિક્રમસિંહ છાનો માનો નીકળી ગયો. ચોમાસાની રાતના તમરા રસ્તાની બે દ્રશ્ય રોતા હતા. નદી નેરા ખળખળીને દોડતા જાણે કઈ ખોવાણું હોય એવી ગોતણ કરતા હતા. પ્રભાતે જમાઈની ગોતણ ચાલી ત્યારે સોનબાઈના બાપે સૌને બધી વાતનો ફોડ પાડ્યો. સાંભળીને ઘરના સૌ નાના મોટાએ શ્વાસ હેઠા મેળ્યા. માએ માન્યું કે મારી પદામણી જેવી દીકરી જીવતા રંડાપામાંથી ઉગરી ગઈ. આખા ઘરમાં એક જ સોનબાઈનું કાળજું ઘવાણું. મનમાં બહુ પસ્તાવો ઉપડ્યો. અહીં હું આવી જ છીદ ને, અરે મને ભોળવીને ભૂલવાડી ગયો, મને છાની રીતે છેતરી, મારો શો અપરાધ હતો. છાની માની નદી કાંઠે ગઈ, છિપ્પર પર બેસીને ખૂબ રોઈ લીધું. હવે ક્યાં જઈને એને જાલું, ઘણા વિચારો કર્યા, પણ લાજની મારી એની જીભ માવતર આગળ ઉપડી નહીં. થોડા દિવસે ખબર આવ્યા કે વિક્રમસિંહ તો પોતાની ઘર સંપત કાકાને સોંપી રૂપીને સારે ઠેકાણે પણાવવાની અને સંપત એના કરિયાવરમાં આપવાની ભલામણ દઈ બેનને ખબર કર્યા વગર ઘોડીએ ચડીને નગરના મઠમાં પાવૈયો થવા માટે ચાલ્યો ગયો છે. સોનબાઈની રહી સહી આશા પણ કરમાઈ ગઈ. રોઈ રોઈને એ છાની થઈ ગઈ, પણ એના સંસાર સમુદ્ર સમો ખારો થઈ પડ્યો હતો. એની આંખ સામેથી એક ઘડી પણ આયરનું મોં અળગું નહોતું થતું. થોડે દિવસે ત્યાંથી 10 ગાંવ દૂરના એક ગામડાના ગર્ભંગ થયેલા એક લખમશી નામના આબરૂદાર આહિરનું માગું આવ્યું. બાપે દીકરીના દુઃખનો અંત આવ્યો સમજી માગું કબૂલ કર્યું. માએ દીકરીને પહેરાવી ઓઢાડી સાબદી કરી મીઠડા લઈ માં બોલી, બાપ મારા ફૂલ, હરીની મોટી મેર, તે તારો ભવ બગડતો રહી ગયો. સોનબાઈનું અંતર વિંધાઈ જતું હતું, પણ એની છાતી ઉપર જાણે એવો ભાર પડી ગયો કે પોતે કાંઈ બોલી જ ન શકી. નવા ધણીની સાથે નવે ઘેર ચાલી. શિયાળાના દિવસો છે. આભમાંથી કુંજડાએ નીચે ઉતરીને જાણે પાતળી જીભે સંદેશો દીધો કે મેં ગયો છે, લાણી પડી ગઈ છે, ગામડા ખાલી થઈ સીમો વસી ગઈ છે, ધાનના ડુંડા વઢાઈ રહ્યા છે, નીચે નમીને મોલ વાઢતા દાડિયા વચ્ચે વચ્ચે પોરો ખાવા ઉભા થાય છે અને દાતરડી ગળે વળગાડી દે મીઠી ચલમો પીએ છે અને એકબીજાને જોઈ અને છોડીઓ ગાય છે. પંખી ઉડે છે, ટોયા હોકારે છે. ચોમાસામાં ધરાયેલી ટાઢી પોચી ભો કઠણ બની જાય એ પેલા ખેડી નાખવા માટે ડાયા ખેડૂતોએ હાતીડા જોડી દીધા છે. લખમસિંહે પણ ખળામાં ડુંડા નાખી પોતાના ખેતરમાં હળ જોડ્યું છે. આધેડ ઉંમરનો લોટકો આદમી હાતીડે રૂડો લાગે છે. એના ખેતરની પાસે થઈ એક ગાડા માર્ગ ચાલ્યો જતો હતો. એ માર્ગે ગામમાંથી એક ભતવારી ચાલી આવે છે. એ ભતવારી સોનબાઈ છે. બપોર ટાણે હાતી છૂટવાને સમયે સોનબાઈ નવા ધણીને ખેતર ભાત લઈને જાય છે. ધીરા ધીરા ડગલા ભરે છે. સામેથી પાવૈયાનું એક ટોળું તાળોટા વગાડતું ચાલ્યું આવે છે. એને દેખતા જ સોનબાઈને વીતેલી વાત સાંભળી આવી. તરીને પોતે ટોળું વટાવી ગઈ. ત્યાં તો દીઠું કે ટોળાની પાછળ આઘેરો એક જુવાન ઘોડીએ ચડીને ધીમો ધીમો ચાલ્યો આવે છે. ધણીના ખેતરને શેઢે છીંડી પાસે સોનબાઈ ઊભી રહી. અસવાર નજીક આવતા જ ઓળખાણો, એ વિક્રમસિંહ જ હતો.
પાવૈયાના મઠમાં બેસવા ગયેલો. સ્ત્રીના લુગડા પહેરવાની માંગણી કરેલી, પણ મઠના નિયમ મુજબ 6 મહિના સુધી તો પુરુષ વેચે સાથે રહી પોતાના પુરુષાર્થની ખોટને ખાતરી કરાવવાની હતી. હજુ 6 મહિના નહોતા વીત્યા. વિક્રમસિંહ પાવૈયાના ટોળા સાથે માંગણી માંગવા નીકળ્યો છે. જોગ માંડા આવશે તે આ ગામે જ એને આવવું થયું. બે જણાએ સામસામા ઓળખ્યા. વિક્રમસિંહે પણ ઘોડી રોકી બે નીચે નજરે જોઈ રહ્યા. સોનબાઈની આંખમાંથી આંસુ ચાલવા લાગ્યા. અંતે એના હોઠ ઉઘડ્યા. આમ કરવું તું સુખી છો? વિક્રમસિંહથી વધુ કાંઈ ન બોલાયું. હું તો સુખી જ હતી, છતાં શું કામ મને રઝળાવી? ત્યારે શું તારો ભાવ બગાડું? બગાડવામાં હવે શી બાકી રહી છે આયર? આંસુ ભરી આંખે બે જણા ઊભા છે. ખેતરને સામે શેઢે લખમસિંહ સાતી હાંકતો હતો. એ હાથી ઊભું રાખીને આ બધું જોઈ રહ્યો. પોતાની સ્ત્રીને અજાણ્યા જણ સાથે ઊભેલી ભાળી એની આંખો મહેમાતી ગઈ. વિક્રમસિંહે પૂછ્યું, ભાત જાસો, તારું ખેતર ક્યાં છે? આ જ મારું ખેતર. હાથી હાંકે છે એ જ તારો ધણી? હા, હવે તો એમ જ ને. જો તારો ધણી આઈ જોઈ રહ્યો છે, ખીજાશે. તું હવે જા. જઈશ તો ખરી જ ને, કેવું હોય તો ભલે કે, પણ આયર તમે બહુ બગાડ્યું. સુખે સાથે રખી પ્રભુ ભજન કરત, પણ તમે તો મારો માળો વીખ્યો. શું કહું, જોધા રાસુ ચાલી નીકળ્યા છે, વેણે વેણે ગળું રૂંધાય છે. વિક્રમસિંહે જવાબ વાળ્યો, હવે તો થવાનું થઈ ગયું, વિસરવું. હા સાચું, વિસરવું, બીજું શું? આગે આગે પાવૈયાનું પેડ ઊભું રહીને વિક્રમસિંહની વાટ જુએ છે. ખેતરને શેઢેથી લખમસિંહ જુએ છે. લે હવે રામ રામ. સોનબાઈ અકળાઈ ગઈ, ઘોડીની લગામ ઝાલી દીધી. ઓશિયાળી બનીને બોલી, મારું એક વેણ રાખો, એક ટંક મારા હાથનું જમીને જાઉં, એટલેથી મને શાંતિ વળશે, બધું નહીં રોકું. ગાંડી થઈ ગઈ, તારે ઘેર જમવા આવું, તે તારા વરને કાંઈ પોહાય? ને વળી આ પાવૈયા પણ ન રોકાય તો મારે એની હારે હાલી નીકળવું જ પડે, માટે મેલી દે. ના ના, ગમે તેમ થાય, મારું આટલું વેણ તો રાખો, ફરી મારે ક્યાં કહેવા આવવું છે? ઠીક, પણ તારો ધણી કહેશે તો જ મારાથી રોકાવાશે. એટલું કહીને એણે ઘોડી હાકી, નિસાસો નાખીને સોનબાઈ ખેતરમાં ચાલી. લખમસિંહ હાથી છોડીને રોટલા ખાવા બેઠો. કોચબાઈને એણે પૂછ્યું, કોની સાથે વાત કરતી હતી? કેમ રોઈ છો? 6 મહિનાથી રૂંધી રાખેલું અંતર આજ સોનબાઈએ ઉઘાડી નાખ્યું. કાંઈ બીક ન રાખી. વિક્રમસિંહ પોતાનો આગલો ઘરવાળો છે, પોતાનું હેત હજુ એના ઉપર એવું ને એવું છે. પોતાને એનાથી જુદું પડવું જ નહોતું. પોતાને સૂતી મેલીને છાનો માનો ચાલ્યો ગયો તો ઓચિંતો જ આજ અહીં મળી ગયો. પોતે એને આજનો દિવસ પોતાના ઘેર રોકાવાના કાલાવાલા કરતી હતી. 6 મહિનાથી પોતે નવા ધણી સાથે શરીરનો સંબંધ ન રાખવાના વ્રત લીધેલા, તે પણ તે જૂની માયાને માન સારું જ છે. એ બધું જ બોલી નાખ્યું. બોલતી ગઈ તે વેણે વેણે એની મુખ મુદ્રા પણ આલેખાતું ગયું. લખમસિંહ આ સ્ત્રીની સામે તાકી રહ્યો, ઊંડા વિચારમાં પડી ગયો. સાતી જોડવાનું બંધ રાખીને લખમસિંહ સોનબાઈ સાથે ગામમાં આવ્યો. સામે ચોરામાં જ પાવૈયાનું ટોળું બપોરા કરવા ઉતરેલું હતું. વિક્રમસિંહ પણ ત્યાં બેઠો હતો. એણે આ બે જણાને આવતા જોયા. એના મનમાં ફાળ પડી કે હમણાં લખમસિંહ આવી કજ્યો આદરશે. ત્યાં તો ઉલટું જ લખમસિંહે સુવાળે અવાજે કહ્યું, ફળીએ આવશો? વિક્રમસિંહને વેમ પડ્યો, ઘેર જઈને કદાચ ભજત કરશે તો? પણ ના ન પડાય, એકવાર સોનબાઈને મળવાનું મન છું. મુખીની રજા લઈ ભેળો ચાલ્યો. ઘોડીને લખમસિંહે દોરી લીધી. બીક હતી તે ટળી ગઈ. લખમસિંહના આદરમાન બીજે ક્યાંય નહોતા દીધા. કોડે કોડે રાંધેલું મીઠું ધાન લખમસિંહે પરોણાને તાણ ખેંચ કરીને ખવરાયું. ઢોલિયાને ધડકી ઢાળી મહેમાનને બપોરની નિંદર કરાવી અને ધીરે ધીરે વિક્રમસિંહના મનની રજે રજ વાત એણે જાણી લીધી. વાતોમાં સાંજ નમી ગઈ. લખમસિંહનું ખેડું થયું હતું. ઝાડવા ઉપર પંખીની અને વગડામાં હરણાની હેતપ્રીત એણે દીઠી હતી. પોતાની પહેલી વારની પરણેતરની વાત પણ એને સાંભળતી હતી અને અહીં એણે આ બે જણાને ઝૂરી મરતા જોયા. એ ભીતરમાં ભીંજાઈ ગયો. પોતે સોનબાઈ વેરે પૈણો છે એ વાત જ ભૂલી ગયો. એનાથી એ વેદના દેખી જતી નહોતી. દિવસ આચમો એટલે પોતે ઉઠ્યો. ફળીમાં માતાની દેરી હતી તે ઉઘાડીને ધૂપ કર્યા. માતાજીની માળા ફેરવવા બેઠો. પોતે માતાનો ભગત હતો, ભૂવો પણ હતો. રોજ રોજ સંધ્યા ટાણે માતાને ઓરડે આવી પોતે જાપ કરતો. આજ માળા ફેરવીને એણે માતાજીની સ્તુતિ ઉપાડી. શબ્દ ગાજવા લાગ્યા તેમ તેમ એના શરીરમાં આવેશ આવવા માંડ્યો. ધૂપના ગોટે ગોટા ધુમાડા ઉઠ્યા.
લખમસિંહની હાંખ ગાજી ઉઠી. દેવી એને શરમાં આવ્યા હતા. સોનબાઈ ઘરમાં રાંધે છે. ત્યાં એણે હાંક સાંભળી. સાંભળતા જે બાર દોડી આવી. આયરને ખરા આવેશમાં દીઠો. પોતાને ઓસાણ આવી ગયું. વિક્રમસિંહને ઢંઢોળીને કહ્યું, દોડ આયર દોડ, ઝટ પગમાં પડી જા. કાંઈ કારણ સમજ્યા વગર વિક્રમસિંહ દોડ્યો, પગમાં માથું નાખી દીધું. ધૂણતા ધૂણતા લખમસિંહે પોતાના બે હાથ એને માથે મૂકીને આશીષ આપી, ખમા ખમા તુને બાપ ખમા. માથે હાથ અડતા તો કોણ જાણે સાથી વિક્રમસિંહના દેહમાં ઝણઝણાટ થઈ ગયો. ખાલી ખોળિયામાં દૈવતનો ધોધ વસુત્યો. લખમસિંહને શાંતિ વળી એટલે બે જણા બહાર નીકળ્યા. લખમસિંહે પૂછ્યું, કા ભાઈ શું લાગ્યું, શું થાય છે? તેજ ભર્યો વિક્રમસિંહ શું બોલી શકે. રૂવાડી ઊભી થઈ ગઈ હતી. અંગે અંગમાં પ્રાણ પ્રગટી નીકળ્યા હતા. ચહેરા ઉપર શાંતિ સવાઈ ગઈ. માત્ર એટલું જ બોલાયું કે ભાઈ મારા જીવનદાતા, માતાજીની મહેર થઈ ગઈ, મારો નવો અવતાર થયો. બસ ત્યારે મારો મનખો સુધર્યો, હું તરી ગયો એમ કહી એને સાદ કર્યો, સોનબાઈ બહાર આવ. સોનબાઈ આવીને ઊભી રહી. બધું સમજી ગઈ, શું હતું ને શું થઈ ગયું, આ સાચું છે કે સ્વપ્નું, કાંઈ ન સમજાયું. મારા ગુના માફ કરજે, તું પગથી માથા લગી પવિત્ર છો, આ તારો સાચો ધણી. સુખેથી બે જણા પાછા ઘેર જાઓ, માતાજી તમને સુખી રાખે અને મીઠા મોં કરાવે. વિક્રમસિંહ ઉપકાર નીચે દબાઈ ગયો, ગળગળો થઈ ગયો ને બોલ્યો, લખમસિંહ ભાઈ આ ચામડીના જોડા સીવડાવો તોય તમારા ઉપકારનો બદલો કોઈ રીતે વળી શકે એમ નથી. તમે મારા ઘેર મારા ભેળા આવો તો જ હું જાઉં. લખમસિંહે રાજી ખુશીથી હા પાડી. સવાર થતાં જ ગાડું જોડ્યું. સોનબાઈનો હરખ હૈયામાં સમાતો નહોતો. વિક્રમસિંહ ગાડાની વાહે ઘોડી ઉપર બહુ જ આનંદમાં મનમાં અને મનમાં લખમસિંહના ગુણ ગાતો ગાતો ચાલ્યો આવે છે. વિક્રમસિંહને ઘેર પહોંચ્યા એનું આખું કુટુંબ બહુ જ રાજી થયું. બીજે દિવસે લખમસિંહે જવાની રજા લીધી. પોતાના કાકાની સલાહ લઈ વિક્રમસિંહે બહેન રૂપીને લખમસિંહ વેરે આપવા પોતાનો વિચાર જણાવ્યો. લખમસિંહે આગ્રહ કરીને રોક્યો. લખમસિંહે ખુશીથી કબૂલ કર્યું. આસપાસથી નજીકના સગાઓને તેડાવી સારો દિવસ જોરાવી વિક્રમસિંહે રૂપીના લગ્ન કરી સારી રીતે કર્યાવર આપી બેનને લખમસિંહના ભેળી સાસરે વળાવી. સૌરાષ્ટ્રની રસધારની આવી જ બીજી વાર્તાઓ સાંભળવા માટે આજ જ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે આપેલું બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે.